નારદજી જેને આ બતાવેલ છે 18,000 જે શ્લોક બનાવ્યા, પણ આત્મા રામસ્ય મનયો નિર્ગંથા પરિક્રમે હૈજા, આત્માથી મનથી શરીરથી પરિપૂર્ણ કોઈ સુખી હોતા નથી એમ આયા જ. એટલે શ્રીમદ ભાગવત ભગવાનની નારદજી મહારાજની અને ભક્તિ મહારાણી જે પ્રસન્ન થયેલા છે એ जयति जगति मायां यस्य कायाद्वस्त्वं वचनमवकलं ख्यायसे बाले अहो चिन्तातुरा कथं श्रीकृष्ण चरणाम्भोज स्मरणं दुःखगमिष्यति. નારદ અને જે દિવ્ય પ્રસંગ જ્ઞાન અને વૈરાગ જે બંને જણા જાગૃત થયા છે અને ભાગવત નહીં જે દિવ્ય કથાનું પાન જ્યારે નારદજી મહારાજે આ રીતે વર્ણન જ્ઞાન અને વૈરાગ એટલે જ ભાગવતની અંદર ભાગ દઈને કહેલું છે ભાગવતી પુસ્તક નથી, ભાગવતી પાના નથી આરોપે સમર્પિત. એટલે શ્રીમદ ભાગવત કથા એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ઇતિ નારદ નિર્વાણમ સ્વામાયમ નિસંયસા સર્વાં પુષ્ટિ સંયુક્તા નારદમ વાક્યમ અમ્બ્રવીત. અહો નારદ યન લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી સત્યનારાયણ નારાયણ 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 શ્રીમન યથાકાળ દેશ અનુસાર યથાબુદ્ધિ આ પ્રકારે પરમાત્માનું નામ શ્રેષ્ઠ છે અનુરૂપ આ રીતે કરેલું છે. શ્રીમદ ભાગવત ની અંદર પછી ચોથા છે શ્લોક પણ છે ને બુદ્ધિયા નથી કયા એમ પણ છે એક આચાર્યનો સવાલ. દેવ નામના બ્રાહ્મણ રહેતા હતા, એ દ્રષ્ટાંત આપેલું છે દિવ્ય પ્રસંગ. નારદ અને જ્યારે ભક્તિનો દિવ્ય સંવાદ થઈ ગયા પછી આત્મદેવ નામ બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારા પર જ શાસ્ત્રજ્ઞ હતા, કર્મકાંડના જ્ઞાતા હતા, સુખી હતા, નાનકડું ગામ હતું, પવિત્ર બ્રાહ્મણ તરીકે હતા, ત્રિકાળ સંધ્યા ઇત્યાદિ અને પરમાત્માના ભજન કીર્તનની અંદર જેને વિશ્વાસ, સંતોમાં વિશ્વાસ, આવા તે બ્રાહ્મણ બધી રીતે સુખી હોવા છતાં એને કઈ સંતાન નહીં. ઘણા કર્મ કર્યા પણ ભાગવતમાં જે બતાવેલું છે એનું પત્નીનું નામ ધુંધલી બતાવેલું છે, કોઈ બેનોની વાત નથી. એટલે હઠીલી ઝોખ નથી કેતો, કથાના અનુરૂપમાં દાખલો દઉં છું. ધુંધલી એટલે પોતાનું જ ધાર્યું કરવા વાળી. પંડ્યા સાહેબનું નામ તો આપણે નહીં પણ દવે સાહેબનું લઈ, સારા ઓફિસર હતા, અષાઢ મહિનો 12 વરસાદ વરસે એટલે સાહેબ ઘેરે ભલામણ કરતા કે આ તમે જે છે ને ધોવા જાતા નહીં, કારણ કે ઉપરવાથી ગળકો આવે અને વરસાદ ખૂબ પડે છે. સાહેબ જેવા ઉપર કે હું કામ ન જાઉં, મારું કામ તો બહાર જ કરવાનું હોય, મને આળસ પડે. પરબારી ડોલ પલાળી. બહેનોને માટે દ્રષ્ટાંત નથી, સાચા વાક્યનો જે સ્વીકાર ન કરે અને હઠીલો જેનો સ્વભાવ હોય એ બેન ધોવાઈ ગયા. બહેનો ધોવા જાય વાતોમાં એટલા બધા મજગુલ છે, ઉપરથી જે આવ્યો ગળકો બેન તણાઈ ગયા. બધા ઓફિસે કે સાહેબ હાલો દોયો છે, હાલો હાલો, ભારે થઈ ભારે થઈ, તમારા ઘરના તળાઈ ગયા ને આ હા હા, હવે તો આમાં ભગવાન શું કરશે. સાહેબે પણ એવો કટાક્ષ માળો સાહેબે લોટકો, જેમ આમ ગળતથી આવીને આમ જાય છે એટલે ગળત બીજ ન ગયો, આમ
જોવા. ડાયરો માણા કે ભાઈ એમ નહીં, આમ થી ખળકાય, આમ કે ભળની દીકરી હતી, હમે પૂરે હાલે એવી હતી. કૃષ્ણ કનૈયા, એટલે આ બુદ્ધિ ને ઠપકો છે, કોઈ બેનો ને નથી. ધુંધલી એની પત્ની નામ આત્માદેવ છે, ધુંધલી બુદ્ધિ છે. એ તમને નમને આ રીતે ઠપકો છે, કોઈ પુરુષ અને બે સ્ત્રીઓની વાત નથી. આત્મદેવને કઈ સંતાન દઈ, જપ તપ રત યોગ ધ્યાન ઇત્યાદિ કર્યા, આત્મદેવને પોતાનો ગ્રસ્થાશ્રમ છે ને, ગ્રસ્થાશ્રમ પણ સંતો વર્ણન કરે છે વિષમ આશ્રમ છે. ગ્રસ્થાશ્રમ પણ વિષમ આશ્રમ જ છે. ઠાકોરજીની દયા હોય એની વાત જવા દો, બાકી ભલે બંગલામાં હજા ખૂબ લખેલું. હું બાપુ ધોરાજી જતા હતા શાંતિ ભુવન, મેં કીધું બાપુ આ શું છે, મને કે જોયા નહીં. જ્યાં હું ગયો ને તો આખું ઘર બાંધે ગોવર્ધનનાથ કી. પાંચ પાંચ વર્ષના આઠ વર આવીને બને, આઠ વર્ષના નવ વર આવીને બાદ આખું. તે મને કે એમ છે, બોર્ડ મારી દે તો પિતૃ કૃપા ને હોય વૃદ્ધાશ્રમમાં પિતૃ બધાય, બોર્ડ મારી દો નહીં. તમારા જીવન વિશે તમને જેટલું ગમે, તમને જેટલું સાચું લાગે, તમને જેટલી તમારી ફરજમાં આવે, થોડું કરો, બહુ ઓછું કરો, પણ ભગવાનને ગમે એવું કરો. દિવ્ય પ્રસંગ બનવો, આત્મદેવની સંતાસની ગ્રસ્થાશ્રમની અંદર એને કંટાળો આવ્યો. આત્મદેવ બ્રાહ્મણ પછી જંગલની અંદર ગયા છે, અને પછી જેને ગ્રસ્થાશ્રમની અંદર વિદ્વાનો અર્થ કરે છે, એક હજાર ગુલાબના છોડ હોય, એક હજાર ગુલાબના છોડ બગીચામાં હોય અને એમાં એક ફૂલનો હોય તો ગ્રહસ્થીને નકરા કાંટા દેખાય છે. હરિની ઈચ્છા ગ્રસ્થાશ્રમમાં આસક્તિ હોય છે, આસક્તિ રહે છે. હજાર છોડ હોય તો ખાલી પુષ્પનો હોય તો એમાં કાંટા દેખાય છે. નહીતર તો સંતોના વાક્ય, સંતોના શ્લોક તો ઘણા છે, અર્થમ નાસ્તિ, ધનમ નાસ્તિ, નાસ્તિ બંધુ સહોદરા, નાસ્તિ બંધુ સહોદરા, માતા પિતા બંધુ, અર્થમ નાસ્તિ, ધનમ નાસ્તિ, નાસ્તિ બંધુ સહોદરા. એની અંદર મિથ્યાકર છે. એમાં કોઈ કોઈ શંકરાચાર્યજી મહારાજ કરે આપણું તસ્માત જાગૃહી જાગૃહી, જાગ જાગ જાગ. ગ્રસ્થાશ્રમમાં આસક્તિ હોય છે સંતાન પ્રત્યે, અને આસક્તિ જ માર ખબર આવે છે. અમારે ગનુભાઈ ને મિત્ર ભાવથી છે, લેણા દેવી છે, કોણ જાણે ઠાકોરજી મહારાજ, મને તેને પગે લાગવાનું મન થાય, પણ એ સમજે નહીં ને હું સમજું નહીં, બે જણા. કાલે જ મેં એને કીધું, નિશુર બાપાને કીધું, કાન ગૌડા થાય, નાક ગૌડું થાય, અરે મને ત્રણ વર્ષ ત્યાં આવડા ચિકન ગુનિયા છે, મને હવે ખબર પડી કે આને ચિકન ગુનિયા કહેવાય, કડક આ બધું ગૌડું થઈ જાય. પણ એમાં એક નળે શું, આ તો કોઈ સાંભળતા નથી એટલે બોલું છું, બાપુને ધક હોય તો ભલે ધકે, હું તો એવાયો થઈ ગયેલો છે. બધું ગરડું થાય, આસક્તિ જુવાન થાય છે. કૃષ્ણ કનૈયા, ઈવડી માર ખવરાવે છે, એ આસક્તિ જે છે ઈવડી માર ખવરાવે છે. માટે ખાટી પણ બાટી નહીં, ભજરામ મહારાજ કી, સંતોના વાક્ય છે, ખાટી પણ બાટી નહીં, દાટી માટી માય, ખાટી પણ બાટી નહીં, દાટી માટી માય, અરે વળી દાટી માટી માય, પછી ફળે ફરી માય, પછી ફરે ફરી માય, ભરિંગ થઈને ભભૂતિયા દુવનતીઓ. ભજરામ ના વાક્ય છે આ, ફતેપુરની અંદર જે દેવકી ગાલોળમાં 25 વર્ષ રહ્યા, ગાલોળિયા નદીની અંદર થાળીની અંદર ઠાકોરજી તરતા તરતા આવ્યા, એની પૂજા અત્યારે ફતેપુરમાં થાય છે. આ એના વાક્ય છે, અને એના વાક્ય છે, બહુ સરસ છે, કટાક્ષ છે. જીવતા હોય ઈવડા ઉપાધિ કરે, પણ મરેલાને ભગવાન શું કરવાનો છે, બોલો ભજરામ મહારાજ. જીવતા હોય ને વાયડા તાથા હોય એના મુંડા ભાંગી નાખે, કેટલાય મરી ગયા, પણ જે મરી જ ગયા છે, ભજનરામ મહારાજ કહે છે, જે જલારામ બાપાના ગુરુ. દિવ્ય પ્રસંગ,
धुंधली पत्नी संतान आदेव ब्राह्मण जंगल अभिषेक गयो छे आत्महत्या करवाने तैयार करे छे ता संत परम हितकारी एक सन्यासी महाराज ने नजर गई उगाड़ो वाहो दाबे खंबे जनोई आने संत दौड़ा आहा हा 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 अरे ब्राह्मण छो आटलू बधु सु दुख या नहीं महाराज आड़ी वाड़ी घोड़ी मेड़ी बधुई छे अने आपणे नथी बात करता आड़ी छे वाड़ी छे घोड़ी छे पण हवा छे ने माटीनी खोज छे निहाओ नाखीने बोली भाई ई काय नक्की नहीं जा दीकरा वाला सुखी छे दीकरा विना ना सुखी छे ई काय नक्की पर मन में समझी लेवानुं એટલે અમે બ્રાહ્મણો કહી છીએ મનમાં મમ કહેજો ગૌતમભાઈ અમારે આ જસાપરા કુટુંબ મનમાં મમ કહેજો તાળીથી કહે તો શું થાય એટલે બમ ફૂટે પણ આ જે મમ સત્કર્મને વિશેથી પ્રાણાયામ વિનિયોગ જે સંકલ્પ વિધિ ઇત્યાદિ છે નેત્રાર્પણ પ્રાણાયામ હંજા આંખથી કાનથી પરમાત્માના જે ચરિત્ર તમે કરવા ત્યાં થયા હો એમાં તમને અક્ષય પુણ્ય મળે તમે જે રીતે જે ઈચ્છાતી કરી હોય ભગવાન તમારું કલ્યાણ કરે મનને ગણપતિ જેવું વિશાળ બનાવો શ્રી મન મહાગણાધિપતયે નમઃ ગણપતિનું પૂંછ મોટું આંખ ઝીણી જગતના બહુ સુધારા વધારા ભૂલતાની આંખ ઝીણી આજથી જગતને જોઈ લેજો પણ પેટ વિશાળ રાખજો તો ગણપતિ ગજાનંદ મહારાજ કી એટલે શ્રી મન મનને ગણપતિ જેવું વિશાળ બનાવો આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવાને માટે તૈયાર થયા છે સંત સંતની નજર ગઈ અરે એટલે જ આપણે જે સંતોની આરતીમાં હરિગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી હરિગુરુ સંતની સેવા પણ એની અંદર ભાવ પ્રગટ છે પ્રેમ ધરી મંદિર પધરાવું આની અંદર બીજા અરે બાપ બિરાજો બિરાજો ન્યાજ રેજો અહીંયા આવતાની એમ નહીં પ્રવીણાબેન આમાં આવવા જોઈએ કૃષ્ણ ઘનૈયા માટે પરમ હિતકારી અરે આપ બ્રાહ્મણ છો ભગવાન સિદ્ધ બાહુરાજ ભૂમિ છે તથા લોકા અકલ્પયન ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા વેદ શાસ્ત્ર ને સંબંધન આટલી બધી ગેરસમજ નહીં મહારાજ મને મરવા દો આની વાળી ઘોડી સમર્થ બધું સુખ હોવા છતાં મારે કઈ સંતાન નથી સંતે કહે છે ઘણા દાખલા આપ્યા ચિત્રકેતુ ઇત્યાદિ બધાના દાખલા આપ્યા પણ ગર્જ બળી સબ લોગન મે અસ ગર્જ કોઈ આવે આત્મદેવને જ્ઞાન સંતના વાક્યનું જ્ઞાન સંતે તો એના જીવનના કલ્યાણની વાત ઘણી કીધી ચિત્રકેતુ ઇત્યાદિ રાજાઓના દાખલાઓ આપ્યા દીકરાથી કોઈ સુખી થયા નથી દીકરાઓથી કોઈ સુખી ધારે એને વિશે તો મોટા મોટા કથાકારો હવે હજારો દાખલા કાઢ્યા છે એક જોશીમાં દવાખાને જ્યારે વૃદ્ધાશ્રમમાં ગયા હતા દર મહિને છોકરો 1100 રૂપિયા મળે ડોશીમાં રૂપિયા લે નહીં જઈ જા પછી દીકરાને ટ્રસ્ટવાળાએ ફરિયાદ કરી કે તમારા બાર રૂપિયા લેતા નથી દીકરો આવ્યો બા તમે કેમ આમ કરો છો આ તમે પૈસા ઉકામ નથી લે કે બેટા એ તારા હારું રાખ્યા છે કૃષ્ણ ગનૈયા વૃદ્ધાશ્રમ આવી ઘણા દ્રષ્ટાંતો આને તો છે ઘણા દ્રષ્ટાંતો આને છે આપણે પાંજરાપુર ને ગાયનું ગૌશાળા જ બનાવી નાખી માવતરો ની હોત કોણ નથી જાણતા બધાની ઘીરે બોર છે ભૂલો બધું મા બાપ ને ભૂલતા નહીં બોર ને અગરબત્તી કરે કઈ નહીં થાય હાચુકલા સેવા કરો કૃષ્ણ ગનૈયા સંતાન નથી અને ઉલટાના બ્રાહ્મણ જે છે પગે વર્ગ્યા મહારાજ અત્યાર સુધી તો હે સંત હે મહાપુરુષ અત્યાર સુધી જે મરતો હતો એ તો મારા પ્રારબ્ધ થી મરતા હતા અને હવે હું જો આત્મહત્યા કરીશ તો એનો દોષ તમને લાગશે દયા ડાકણને ખાય આપણા કાઠિયાવાડમાં કહેવાય છે આવું થાય સારો માર્ગ સિંધો છતાં કુપાત્ર ની આગળ ગયો હોય તેનો સદુપયોગ કોઈ દિવસ થતો નથી દિવ્ય પ્રસંગ સંતે કૃપા કરી બહુ હટ કર્યો સંતે ફળ આપ્યું સંતે ફળ આપ્યું પ્રભુ ઈચ્છાથી ગ્રસ્થાશ્રમ વાત સાચી છે ઉત્તમ આશ્રમ છે આગળ ઘણા પ્રસંગો એવા આવશે
પણ જે કોઈ આશ્રમ આપણે કઈ રીતે એને નિભાવીએ છીએ એની ઉપર બધું વિશે છે. માટે બધા આશ્રમ છે, બ્રહ્મચારી આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, ત્યાગીનો આશ્રમ, એ બધા સંતે ફળ આપ્યું. અરે પરાણે હટ કર્યો, પરાણે લ્યો ને એમાં પુણ્ય ન થાય. ફળ આપ્યું, હાલે તારી સ્ત્રીને ખવડાવજે, તારી સ્ત્રીને ખબર. મહાત્માએ આપેલું ફળ લે, આત્મદેવ બ્રાહ્મણ પોતાને ઘેરે આવ્યા છે. પણ ભાગવતમાં એનું નામ લખ્યું છે ધુંધલી હઠીલી. જરા કઈ બોલવામાં ભૂલ થાય તો બધું ઊંધું વાળી દે. સાહેબને નારાયણ કરવા એના બાપાને તિથિ આવી, એના પત્નીને કહે છે કાલે મારા બાપાની તિથિ છે પણ આપણે કાંઈ કરવું નથી. હું કામ નથી કરવો, 21 બ્રાહ્મણને કી આવો. પણ આપણે જે છે ને એને કઈ જમાડવાની બહુ માથા કોઈ નહીં, નાય દાળ ભાત શાક સંભાર આ બધું હાલ્યું મારો. આ કે જેટલું અવળું બોલે, જેટલું હવળું બોલે એટલે એટલું અવળી લઈએ. છેટે કે ભલે એ ભલે જમાડીએ પણ આપણે કઈ નારાયણ બલી પિંડ નાય. હું કામ 108 પિંડ બનાવવા છે. 21 બ્રાહ્મણ નક્કી આવો, દરેકને 101 રૂપિયા દક્ષિણા આચાર્યને વિચેત. અહીંયા કહું તો એટલે તારું નામ વધારે લીધું છે આચાર્યને વિશેષ. ભાઈ જામ્યો ઓયલો ગરદણી રાજી છે, ભારે હવળું થઈ ગયું. જેમ હું હવળું કેતો ગયો, જેમ હું હવળું કેતો ગયો, આવળી ના હટે ભરાડી, એમાં ભૂલ થઈ ગઈ. કર્મકાંડમાં થોડીક ભૂલ થઈ જાય ને તોય તો અમે ને ગુનુભાઈ ને ગૌતમભાઈ ને બધા જાણતા હોય, પછી દોષ બ્રાહ્મણ નો નીકળે. હવે આજે પિન છે ઓયલાથી બોલાય છે વાળું. આ બ્રહ્માસ્તવ પર્યંતમ દેવ ઋષિ પિતૃમાળવા તીર્થદળમાં પધરાય છે. ઓલીને ઝેર હિ ચડી હવાના 9 વાગ્યાના ભદ્રમ 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 કરો છો. એ આખો વાહનો હુંડો લઈને ગટરમાં નાખી આવી. કૃષ્ણ કનૈયા ગ્રસ્તાશ્રમ સહકારથી જીવાય છે બહેનો ભાઈઓ, સહકારથી જીવાય છે. ધુંધળીને વાત કરી, મહાત્માએ ફળ આપ્યું છે. ધુંધળીએ વિચાર કર્યા, આ હા હા આ મહાત્મા આપેલું ફળ અને એ ફળથી પછી મને ગર્ભરીએ ગર્ભદી સ્ત્રીના બધાએ આમાં ઘણું ઘણું લાંબુ લાંબુ લખ્યું છે. આ રીતે આપણે ન્યા કાંઈ જવાની જરૂર નથી, તો આપણે બધાએ કરીએ છીએ, જોઈએ છીએ, જાણીએ છીએ. પણ આ ધુંધળીની બહેનપણી અથવા તો કોઈ કોઈ ભાગવતમાં એની બેન એ જ ગામમાં હતી, એને વાત કરી, બેન તારે ત્યાં ધાન તેના કોઠાર ભર્યા, ત્યાં ખાનારા કોઈ નથી. જ્યાં ખાનારા છે ઘણા ત્યાં બટકું રોટલો મળતો નથી. અરે વાત કર્યું કે તારા બને બી ફળ લઈ આવ્યા છે અને ફળથી ગર્ભરીએ અને ગર્ભરિયા પછી તો સ્ત્રી લાચાર થાય છે, બીજા ભાગી ભાગીને વૈયા જાય, એવું ઘણું લાંબુ લાંબુ લખ્યું છે. નણંદને ઘર હોપવું પડે, નણંદને પણ ખવરાવવું પડે લાજ શરમેન, આવા આવા નીચા હંમેશા. ને માટે સંતો કહે છે તમે જે અને જેવી સ્થિતિમાં હો એમ ભલે હો પણ વિચારો ઊંચા રાખજો. વિચારો કામ કરી જાય, શક્તિ નહીં કદાચ દાન પુણ્ય ન થાય પણ દીધા પે દયા ભલી, છૂટકો કરી નાખવો. વિચારો કામ પવિત્ર, બધા કઈ શ્રીમાન હોતા નથી, બધાને કઈ દાન કે ઘરમાં હોય એટલું વાપરી નાખવું, એવું પણ કહેવાનું કોઈ પણ કથાકારનું નથી. અને બાપુએ તો બહુ સ્પષ્ટ કર્યું, તમારું તમે જ બધા લાભ લ્યો છો. જીવ ધુંધળી એની બેન પડી, હવે એમાં તો કઈ વર્ણન કર્યા જેવું નહીં. બાપુ તો શબ્દ વાપરે છે એકાદશી ના શિવરાત્રી મેંબા, એટલે બે ને અપ્પા રાહડ આલીએ. એની બેન પડી પણ કેવી ધુંધળી જેવી, એને સલાહ આપું તું જયારે છે ને સ્ત્રી ચરિત્ર નારી ચરિત જલ નિધિ અવગાહી સ્ત્રીનું સ્ત્રીનું ચરિત્ર સમુદ્રનું તળિયું અને પુરુષનો પ્રારબ્ધનો અંત નથી. સ્ત્રી ચરિત્ર કર્યું, ફળ ગાયને ખવડાવ્યું અને કીધું કે મારે જે છે ને હું પણ ગર્ભે બાળક થાય, આત્મદેવ તો ભોળો બ્રાહ્મણ, એટલે જ્યારે અદલા બદલી થઈ ફળ ગાયને ખવડાવી દીધું અને વને ત્યાં જે બાળક પ્રગટ થયો એટલે વધારે મોકલી. આત્મદેવ બ્રાહ્મણ ગળથૂથી પાવાને માટે હિજા આવ્યા છે, પેલા ગળથૂથી પાતા, હવે દવાખાનામાં હું થતા એક ઠાકોરજી મહારાજ જાણે હિજા
નકર તેમાં ફઈ ને જો અમર તો ગળથૂતી તમારી છે ને, વળી ફઈ ફૂલાય. તો આત્મદેવ બ્રાહ્મણ જે છે પણ જન્મતાની સાથે તંદુરસ્ત બાલક બહુ, તંદુરસ્ત બહુ. આ જન્મતાની આ તો મહાત્માનો પણ સ્ત્રી ચરિત્ર જલ નિધિ વગાઈ ગણો ભાઈ હેજા. આનો નામ સ્ત્રી અને પતિને પણ બનાવ્યો હેજા. આત્મદેવ ભળો સંતના ફળનું ફળ છે, સમાધાન થયું. આનું નામ ભદફળ ધન, એનું નામ ભૂલાઈ ન જાય તો સારું. અને ધુંધુકારી એવું નામ રાખ્યું. અમે એક ઠેકાણ કરતા કે ધુંધુકાર ભાઈ શંકર બાપા બે કે ધુંધુકારી જાય બોલી, એવું પણ બની જાય જીવનને. તો ભદફળ ધન ધુંધુકારી દીકરો, પણ જેવા નામ એવા ગુણ. 5 વર્ષનો થયો તો આખા પાડોશમાંથી ફરિયાદ આવવા માંડી, કોઈને પાણો મારે, કોઈના ઠામ ફોડી આવે કે ના, પાડોશથી થાર જાય. દિવ્ય પ્રસંગ છે, ઉત્તમ વર્ણન શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર બતાવેલું છે. ધુંધુકારી જુગારી થયો, ઘરમાં કજ્યા જહા સુમતિ તહા સંપતિ, જહા કુમતિ તહા વિપતિ નિદાન. હવે આ રામાયણ નું આધાર કહેવાનું હતું એટલે બાપ દીકરા ને મતભેદ થયા, માથાકૂટ કરતા આત્મદેવ ને, આત્મદેવ છે ને પાછો એને વૈર રાખ્યો. આયા જયારે ધંધુકારી પ્રગટ થયો, ભગવાન જયારે કૃપા કરે ગાયને પણ બાલક પ્રગટ થયો. અને ગોકર્ણ મહારાજ કી ગિનારી ગુરણક, ઘણા વર્ષો પેલા બાપુ વર્ણન કરતા, ગોકર્ણ કર્મકાંડી બ્રાહ્મણ બરાબર છે કે નહીં, આચમની પંચપાત્ર ત્રિભાણું બોલે અને આમ હાથ કરે ને, એ ગોકર્ણાકાર કૃષ્ણ કનૈયા, ગોકર્ણાકાર કેશવાય નમ સ્વાહા, નારાયણાય નમ સ્વાહા. ગિરારી થયો, ઉત્તમ થયો, કારણ કે સંતની પ્રસાદ, સંતના વાક્યો કોઈ દિવસ નિષ્ફળ જતા નથી, શ્રદ્ધા ને વિશ્વાસ જોઈ. અને સંત આપણું જો પુણ્ય હોય, બિનુ હરિ કૃપા મિલહી નહી સંતા. ભગવાને જેમ ગીતાજીની અંદર બતાવ્યું છે કે ઘણા જન્મની સિદ્ધિઓ હોય ત્યારે જ આવું બને છે, એમ ઘણા જન્મની શુદ્ધિ હોય તો તમારી મારી ઘેરે ભાગવત પધારે છે, સંતો પધારે છે, ભાગ્યનો ઉદય થયો કહેવાય. એટલે પછી ખોટું ખોટું નકરા મનુષ્યા શરીરના વખાણ કરે, અરે તમે તો બધા ભાગશાલી છો, બહેનો ભાઈઓ આડોશી પાડોશી બધા જા. હવે તો કેટલું કરવું છે, કહે છે કહે છે, ગુનુભાઈ કહે છે કહે છે, એમ તો બધા કહે છે, પણ કરે છે કરે છે એવા ક્યાં છે? કૃષ્ણ કનૈયા. દો દિવ્ય પ્રસંગ, ગોકર્ણ મહારાજ કી જય. અહીં ધંધુકારી જુગારી થયો, પછી મા દીકરાને તોફાન થવા માંડ્યું, કારણ કે જે મોઢે સડાવ્યા હોય પછી આપણને લડે, પછી ઠપકો ન દેવો કે ના દેવો, તારા દેવો કૃષ્ણ કનૈયા. સંસ્કારનું સેવન કરવું એ માતા પિતાની ફરજ છે, અને આવા સંસ્કારિક માતા પિતાની જે સેવા કરવી એ દીકરાઓની ફરજ છે. ઘણું પછી આમાં તો સમજવાની વાત જેટલી કરવી હોય, મને ખબર છે કથાનો જે સમય, અલ્લા તો ભાઈ ગડગડ ગાડું વાંખ્યો. હવે આ અધ્યાયના પૂર્ણ થતા આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણ મહારાજે એને દિવ્ય ઉપદેશ આપ્યો છે, અને જંગલની અંદર તપશ્ચર્યા કરવાને માટે ગયા છે. સત હરિ ભજન જગત સબ સપટા. ગોકર્ણ મહારાજ પિતાને આવો દિવ્ય ઉપદેશ કર્યો છે, અને શ્રીમદ ભાગવતના દિવ્ય ગ્રંથો પાઠ ઉતરતા જે આત્મદેવ બ્રાહ્મણ ગોવર્ધન નાથ કી. હવે મા દીકરા વિશે કજિયા થવા મીડ્યા, પછી પસ્તાયો, પછી પસ્તાય, નહીં તો બોલવાય ન દે. તમને છોકરાની કાળજી નથી, ઉલટારો પુરુષોને ઠબકો મળે. પિતા કરા સંસ્કારને, આપણા કુટુંબના સંસ્કાર નાખવાની ધીમી વાત કરવા, અને કદાચ ભૈરાવ પણ દાયા હોય તો પુરુષ પણ આમાં વિખવાદ કરે છે. મા દીકરા ભાઈ ખૂબ હારી ગયો, જુગારી થઈ ગયો, વ્યભિચારી થઈ ગયો,
પાંચ વૈશ્યામાં આસક્ત થયો. અલી પતંગ બ્રક મીન ગજ એક એક રસાંત તુલસી તિલકુઈ કોણ ગતિ જાકુ વ્યાપત પાસ. પાંચ ઇન્દ્રિયોની આસક્ત તમે ને અમે આપણે થાય છે. પ્રભુ આપણે દિવ્ય સંત અને ભાગવત અને અન્ય જે ગ્રંથો જે છે ને જ્યાં સુધી તમારા મારા જીવનની અંદર આવા ગ્રંથોમાં સંતોમાં વિશ્વાસ છે ત્યાં સુધી તમે હિંમત રાખજો કે આપણી અધોગતિ થવાની નથી. અને જ્યારે એવું કાંઈ નહીં હોય ત્યારે તમારા ને મારા ઘરની અંદર એ સુગંધ આવશે ને કૃષ્ણ કનૈયા. મા દીકરાને ખજ્યો થયો, ધૂંધળી મુંજાણી કુવામાં પડી મરી ગઈ. પછી તો આ સ્વચ્છંદી બની ગયો. પાંચ વિચાર, એક રાજાનો મોટો ખજાનામાં ગયો, ધન ચોરી લાવ્યો, અઢળક સંપત્તિ, નિત નિત નાવાને જાય, કોયલો ઉજળી ન થાય, ગુંડકાનો બેટો બાપ કેને કેવા જાય, વંડીના સાદા ઉપર બાજરોનું ડુંડું થાય પણ એમાં દાણા ન આવે. બાપા કૃષ્ણ કનૈયા, સ્ત્રીઓને માટે તો શું કરું, બહુ દિવ્ય દ્રષ્ટાંત છે, આપણી પાસે સમય નથી. પ્રભુની કૃપા હોય તો સાચા સંતો મળે જ, નહીં તો સતારાના ભાંડ મળે. કૃષ્ણ કનૈયા બટા બટા વેસ્ટ ડિંગર, ધૂંધળી કુવામાં પડી, સ્વચંદ બીનો ધૂંધુકારી વૈશાવના પાસમાં બંધાઈ ગયો. આપણે તમે ને અમે જે આ ઇન્દ્રિયોની વાત છે એની અંદર ભૂલા પીડા છે. કુતા કાર્તિક માસ મે તજે ભૂખર તુલસી તિન કોઈ કોણ ગતિ જાકુ વ્યાપત પાંચ. સંતો શબ્દ વાપરે, ઘણું ધન લઈ આવ્યો, આવડી બધી ભેગ્યું થયું, મોઢામાં ધગધગતા અંગેરા નાખ્યા, પાપીના પ્રાણ જલ્દી જાતા નથી, પાપીના પ્રાણ જલ્દી જાતા નથી, ધગધગતા અંગારા નાખ્યા. અરે તમારા ને અમારા જીવનની અંદર સંતોની કૃપા હોય, દાન પુણ્ય પરમાર્થ થતા હોય, ધર્મ કર્મ કરવા કરવા વાળાની કોઈ દિવસ અધોગતિ થતી નથી. ભાગવત ઉપર વિશ્વાસ રાખજો. આ તો જે કઈ અન્ય વર્ણન છે એ તો દુરાચારી દુરાચારી વ્યભિચારી એવા બનશે એવા ને માટે આ બધી વાતો છે. સત્કર્મ કોઈનું બરબાદ જાતું નથી. ધગધગતા અંગારા નાખ્યા, પાપીના પ્રાણ જલ્દી જતા નથી. આજે પાંચે સ્ત્રીઓ એને દવલે બાંધો ખેંચા અને ધુંધુકારી કૃષ્ણ કનૈયા. ગોકર્ણ મહારાજ પિતા ગયા પછી ગોકર્ણ મહારાજ તીર્થધામ યાત્રામાં કરતા 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 ગયા છે. બહુ સમજવા જાય, કોઈ કે છે કે કોણ ભૂત થતું હોય પ્રેત થતું હોય બહુ કાંઈ નહીં, પણ હકીકતે એક જ ટૂંકા શબ્દ કહું, તમે કેટલુંક માનો કેટલું સમજો એ ઠાકોરજી મહારાજ જાણે, પણ વાસના રહી જાય એ ભૂત થાય કૃષ્ણ કનૈયા. અને આસક્તિ વાસના એ તમને અને અમને અબજો અપાવતા હોય તો આવડી આ બે વસ્તુ. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવાને નીકળ્યા અને આ ધંધોકારી ભૂત થયો. સ્ત્રીમાં આસક્ત, જુગાડમાં આસક્ત, બધામાં જે જગતમાં જેટલા બંધાય છે એ બધા તમને અમને દુઃખ દેવા વાળા છે, સૌ કોઈ આપણે જાણીએ છીએ. એટલે તીર્થધામ યાત્રા ઘણું ઘણું જે કરીએ છીએ, ઘણું કરીએ છીએ કર્મ માટે, આમાં નાવાથી આ પુણ્ય મળે, આમાં નાવાથી આવા પુણ્ય મળે, આ નાવાથી આમ પુણ્ય મળે, આવા આવા મહાત્મય તીર્થમાં ગંગામાં યમુનામાં નીકળ્યા અને આ ધંધોકારી ભૂત થયો. સ્ત્રીમાં આસક્ત, જુગાડમાં આસક્ત, બધામાં જે જગતમાં જેટલા બંધાય છે એ બધા તમને અમને દુઃખ દેવા વાળા છે, સૌ કોઈ આપણે જાણીએ છીએ. એટલે તીર્થધામ યાત્રા ઘણું ઘણું જે કરીએ છીએ, ઘણું કરીએ છીએ કર્મ માટે, આમાં નાવાથી આ પુણ્ય મળે, આમાં નાવાથી આવા પુણ્ય મળે, આ નાવાથી આમ પુણ્ય મળે, આવા આવા મહાત્મય તીર્થમાં ગંગામાં યમુનામાં હજા,
અને મોટા મોટા મંદિર દ્વારિકાધીશ કી જય, બદ્રીનારાયણ ભગવાન કી જય, જગન્નાથ ભગવાન કી જય, રામેશ્વર ભગવાન, આવા આવા મોટા તીર્થધામો ઇત્યાદિ અંદર એટલે દર્શન કરો. પ્રભુએ આપ્યું હોય તો સત્કર્મ કરો, તીર્થધામ યાત્રા ઇત્યાદિ કરો. ગોકર્ણ મહારાજ તીર્થધામ યાત્રા કરવાને નીકળ્યા છે અને એક દિવસ સાયંકાલને સમયે ગોકર્ણ મહારાજ તીર્થધામ યાત્રા કરતા 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 પોતાના તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ બ્રાહ્મણનો જે નદીના કિનારે મકાન ઘર હતા જે કાંઈ હતું ત્યાં આવીને રાતવાસો કર્યા છે. સાંજનો સમય ગામને ખબર નથી. ગોકર્ણ મહારાજ હુતા ભાગવતની અંદર લખેલું છે, ત્યારે એને ક્યારેક ઘેટો થાય, ક્યારેક બકડો થાય, ક્યારેક ભડકો થાય, થઈ જાય, ક્યારેક દેખાઈ જાય, ક્યારેક બીવડાવે. આવું ગોકર્ણ મહારાજ કે મારું આ શું? વિધવાનો અર્થ કરે છે, સંધ્યાશીલ બ્રાહ્મણ હતા ગોકર્ણ મહારાજ. જળ છાટ્યું, ભાઈ તું કોણ છે? હું તારો ભાઈ ધંધોકારી છું. અરે મેં તારા વાત સાંભળ્યા પછી તો તમારું અમે શ્રાદ્ધ કર્યું છે ગયાની અંદર. શબ્દની આટી ઘણી છે, સો શ્રાદ્ધ કરીને તોય મને અરે એક તલના દાણા જેટલો ગયામાં કરો તો મોક્ષ મળી જાય છે, મારા સો સરાવડા કરીને તોય મને ગતિ થાય એમ નથી. તો આ કર્મકાંડનું હાં સુધી અમારે તો બ્રાહ્મણોની જ કથના એ હાં સુધી આવાયામી ચા પ્યામી ભુજિયામી આવાયામી ચા પ્યામી ભુજિયામી અને હાંજે બધું વાતાવરણ બગડી જાય. ભૂવો કે તો જ હાશું તે અમે તો બધી હું ખરાબ વેણ જ બોલ્યા ને. ના ના ના, સો સરાવડા કાર ડોંગરેજી મહારાજ અર્થ કરે છે ને ઘણા સંતોને મુખેથી સાંભળ્યું છે, સગોત્રી સગોત્રી કરે તો જ એના પિંડનો ઉદ્ધાર થાય છે. ધુંધુકારીનું ગોત્ર જુદું હતું, ગોકર્ણ મહારાજ ગોત્ર હતું. સાચું ને ગૌતમભાઈ? હા, કૃષ્ણ કનૈયા, બહુ સમાધાન થઈ ગયું. તો હવે શું કરવું? સવારે સૂર્યનારાયણની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, સૂર્યનારાયણ બતાવ્યો તમે એમની પાછળ શ્રીમદ ભાગવત ની કથા કરો. અમુક એના વર્ષો બતાવેલા છે, મને ખૂબ બહુ યાદ નથી. એટલે પહેલી કથા ગોકર્ણ મહારાજે તુંગભદ્રા નદીના કિનારે ધુંધકારીના આધારે પહેલા દિવસની કથા સાંભળી, એક ગાંઠ તૂટી આયા વાસ્ત. સંતો તો દયાળુ હોય છે, એટલે આમાં જો બ્રાહ્મણો બધા સમસ્ત પિતૃના કલ્યાણાર્થે આ બ્રહ્મસ્તવ પર્યંત જે કોઈ હોય, ગતિયા અવગતિયા, કોઈ આસ્તિક હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ એ કર્યું ન હોય તો એના એ તર્પણ અમે આ શાસ્ત્રીજી તર્પણ કરાવે છે. સાત ગાંઠનો વાસણો કટાક્ષ નથી પણ સાચી વાત છે. વાસ સુકા વાસ પોલો હોય ને એટલે એની અંદર કથા જાય, નકર પરવણો ન આપણે પેલા લીલા પરવણા લઈ પરવણા ન આલે પોલા થઈ કથામાં જાવ તો થોડાક પોલા થઈને બેસ્યો વોટરપ્રૂફ આવ થતા નહીં. બીજા કથાને થોડીક અંદર જવા દીજો તો પેલે દીની ગાંઠ તૂટશે. હૈયા કામ ક્રોધ લોભ મોહ દમ અવિદ્યા હૈયા અસ્મિતા ઇત્યાદિ ઘણા પ્રકારો છે આપણે. હૈયા પાંચ દિવસની કથા સાંભળી, પાંચ ગાંઠ તૂટી. સાતમા દિવસની જે કથા સાંભળી પરીક્ષિત મોક્ષની, બૃદ્વારિકાધીશ કી જય. સંતોને ભગવતાચાર્ય વર્ણન કરે છે, સ્વર્ગમાંથી વિષ્ણુના દૂત આવ્યા, ભગવાન આવ્યું. હૈયા પછી સંતો વર્ણન આપે છે કે એને માટે આવ્યું ને બીજા સાંભળવા વાળાનું શું થયું? તો એ તો હાવ સીધી વાત છે ભાઈ, ગાય અને જ્ઞાન નહીં ગણુભાઈ, ગાય અને જ્ઞાન નહીં. વાંચે એને નો વિષય આ તો સમજે એને હાલે, બીજા હીડે હડી કાઢી કાઢી સેવાઓ મંડે કરવા. તો કહેવાનો મારો મતલબ બીજું કેમ થયું? એમાં શ્રવણના ભેદ બતાવ્યા, મારા કથાક્ષ આમ જોતા નહીં, શ્રવણના ભેદ માટે સાવધાન શબ્દ મેં પેલા વાપર્યો, મને કથા ઝડતી નહોતી ને હું આડાવડો ઘણું મૂંઝાઈને કીધો. શ્રવણ ભેદ આપણા બધા નહીં, આપણા એટલે તમારા ને અમારા બધાના માટે. કથામાં વિશ્વાસ રાખો, સંતોમાં વિશ્વાસ રાખો, શાસ્ત્રમાં વિશ્વાસ રાખો, આપણી સંસ્કૃતિમાં વિશ્વાસ રાખો. સંસ્કૃતિના બહુ પુસ્તકો વાંચવાની જરૂર નથી, તમે જમવા બેહો
અને તમારો ભાગ બીજાને દઈ દો એ સંસ્કૃતિ, અને એકલા એકલા જાપ્યો એનું નામ વિકૃતિ. કૃષ્ણ કનૈયા, આ સંસ્કૃતિ વિકૃતિ બધી આવી ગયું. આત્મદેવ બ્રાહ્મણે ગોકર્ણ મહારાજે સુંદર એવા શ્રીનારાયણ ભગવાનની આજ્ઞા લીધી, શ્રીમદ ભાગવતની કથા ને આ સાત ગાંઠ વાળો એટલે આ ગચ્છ. અને જયારે આપણે જયારે ભાગવતની પૂજા થાય, વક્તાના ગૌતમભાઈ વક્તાના જમણા હાથ તરફ વાસ રાખવામાં આવે છે, કોઈ દખલગીરીમાં ભૂલા ન પડો. હેજા અમે કોઈક વિદ્વાન દ્વારા, ગોપાલજી શાસ્ત્રી હું રંગપુર કથા કરવા બાપુ બોલતા હતા, હું કેશોદ ગયો તો નાથાભાઈ ભૂકી રહે ત્યાં, ત્યારે ગોપાલ શાસ્ત્રી વર્ણન કરેલું, વક્તાના જમણા હાથમાં વાસ આવવો જોઈએ, ત્યાં પિતૃનો વાસ. અને પિતૃને નિમંત્રતા તમારા આશીર્વાદથી, નકરા શબ્દ નહીં, અમે જે કાંઈ સત્કર્મ કરી રહ્યું છે. અને બાપુ પણ કહે છે કે જો પિતૃઓ પ્રસન્ન થાય તો જ આપણે ત્યાં સારી લક્ષ્મી આવે છે, નકરે બથોડા લેવડાવે, કોઈ હિસાબે આરો નથી. ઘણું જોઉં છું ને, હમણાં વળી હું થોડોક 3 વર્ષ ત્યાં સુધી સુરત ગયો છું, અને એટલી બધી માથાકૂટ થાય છે ને, 10-10 કરોડના ગોટાળા થાય છે, ઠેઠ સુધી હાસુ નહીં કેનો પ્લોટ હતો એ. ગોવર્ધનનાથ તજા સુમતિ તા સંપત્તિ નાના, હે પરમાત્મા તું અમારી ઉપર એવી દાય, સંપત્તિની જરૂર છે. પ્રભુ સ્વામી કહેલું છે, દાન વગર લક્ષ્મી શોભતી નથી. કૃષ્ણ કનૈયા, નહીં તો અનેક પ્રકારે પચાવી છે, એના પછી પચતું ન હોય ને એ ઓટકાર ખાઈ કા ગેસની ટીકડીઓ લે ને આતા મારે એવું થાય. પ્રભુ બધાને સારી લક્ષ્મી આપે, એનાથી સારા કાર્ય થાય એવું અમે બધા બ્રાહ્મણો તો ઈચ્છીએ છીએ. સાત ગાંઠ તૂટી ગઈ, રાગ દ્વેષ ઇત્યાદિ બધા જીવનમાંથી વયા, તોડા પોલા થઈને બેસવા, નકોર થઈને ન બેસતા. કથાની હવ હોવની શૈલી હવ હોવની રીતે હોય, ઝાકરિયામાં ખીચડી પકાવો તો ખીચડી, હોના પાટિયા રાંધો તો ખીચડી. સમજવામાં તમે ને અમે કેટલું લીધું છે. એટલે કૃષ્ણ કનૈયા, 7મા દિવસની કથા, વિષ્ણુના દૂતો આવ્યા, શ્રવણના ભેદ બતાવ્યા, 6ઠા અધ્યાયની અંદર વિધિ વિધાન બતાવેલું છે. 6ઠા અધ્યાયની અંદર જેમ દીકરા દીકરીઓના લગ્ન હોય અને પરમાત્માની કૃપા હોય ગૃહસ્થી ઉપર, તો કેટલા આપણે ધામધૂમથી કરી છીએ એવી રીતે ભાગવતમાં. આજે અમે 4-7 દિવસના જોઈ છીએ, આ બરવાળાનો ઉત્સાહ, આ સેવા ભાઈ રાત્રિ દિવસના ઉજાગરા, હજા આમ કરવું આમ કરવું આમ કરવું આમ કરી સ્વયં સેવકોથી લઈ. અને હું તો એમ કહું છું કે બાપુએ ક્રાંતિ કરી, અહીંના હરિજનો સંબંધ થયા, અને ખોટું નથી બોલતો, હૃદયમાં રૂવાળા ખરખર થઈ ગયા. જો ભાઈઓ હું તમારી ઘીરે આવીશ, છોકરા માટે જો નાસ્તો કરાવશો ને તો હું તમારા ઘર જોઈ જઈશ. જય શ્રી કૃષ્ણ. ગિરિરાજ ધરણ કી, હા બાપુએ ડાયો કિરણ બેઠો, હા વિધિ વિધાન બતાવેલું છે. જેમ આપણે ઉત્સાહથી દીકરીઓના લગ્ન કરીને જે ઉત્સાહ, જમાઈને રાજી રાખવા, વેવાઈને રાજી રાખવા, હિજા જેમ ઉત્સાહ બતાવી છીએ, અનેક પ્રકારના કરોડો રૂપિયાનું કન્યાદાન દઈ છીએ, જે ઉત્સાહ તમારા અને મારા મનની અંદર હોય એને જેને ત્યાં જેવી સ્થિતિમાં શ્રીમદ ભાગવતની જ્યારે માંડવી પધારે ત્યારે આવો ઉત્સાહ રાખજો. સ્વયં ને નિયમ ને એટલું ઘણું આમાં બતાવેલું છે. બાપુએ હિંમત આપી છે, બને ત્યાં સુધી અપવાસ ટાળવા, તેમાં બહેનોને માટે ખાસ, બહેનોને માટે ખાસ. બહેનો તો બહુ ડાયા હોય, હવે મને કાંઈ ઉપાધિ નથી રહી, મારે ક્યાં લોટ માગવાનું છે, એ તો કાંઈક નો કાંઈક નાસ્તો કરતા જોઈએ. ગોવર્ધનનાથ એકાદશ એવું નામ પડે તો સવારે 9 વાગે શરૂ થઈ જાય, ભલે ફરાળી ખાતા છે કદાચ કૃષ્ણ નહીં, શરીરને પોસાળો એનું નામ ધર્મ. એકાદશી વ્રત અત્યારથી જરૂર કરજો. મારું લૌકિક દેશાંત તમને રફ લાગે અથવા કંટાળો આવે ને તોય બોલું છું, પછી ડબલ ન્યુમોનિયા થઈ જાય, ડોક્ટર કે 1.5 મહિનો મગનું પાણી પીવું, બધી એકાદશીઓ થઈ જાય ભેગી. કૃષ્ણ કનૈયા માટે સમજીને કરશો તો પુણ્યતા છે. ધન્ય એકારે દશી કરીએ તો વૈકુંઠ પામ્યા, વૈષ્ણવ ગીત ગાય છે. એકાદશી રહેજો,
એમ કહેતા નહીં, મરજીએ કીધું છે ને ખાવા કાપવા કહેવાથી કાંઈ થતું નથી, અજગર ભૂખ્યો રહે છે, માછલા રોજ નાય છે, નાવાથી પીને થતું નથી, આવું કાંઈ દાપણ કરતા નહીં. માછલું પાણી બારું લે તપ અને માણા નાય તો તપ. દિવ્ય પ્રસંગ છે. કટાક્ષની સાથે ભાગવતની બને એટલી કાળજી રાખી, એના થોડા શ્લોકને યથામતી હેજા તમને સમજાવવા કોશિશ કરે છે. ઘણી ઘણી હજારો ભૂલ રહી છે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર અને પૂજ્ય બાપુ મને માફ કરી દે. છઠ્ઠા અધ્યાયમાં વિધિ વિધાન બતાવેલું છે. વાંસની વાત થઈ ગઈ, ધંધુકારીનો ઉદ્ધાર થઈ ગયો. દિવસ અસ્ત પહેલા ધંધુકારીના મોક્ષની કથા આવી જાવી જોઈએ. પરીક્ષિત મોક્ષની કથા એ પણ આ પ્રણાલિકા પૂજ્ય બાપુ દ્વારા આપણા સાંભળેલી છે, ત્યારે પણ આ રીતે બરોબર આ સમય છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો વૈકુંઠ આવ્યું. દરેક રીતને મનનું સમાધાન થાય તો તમારા ઘર પણ વૈકુંઠ છે, નહી તો ઘણા ઇન્દ્રાસન મળે છે ને તો એ હોખ નથી થતું. કૃષ્ણ કનૈયા અને એટલો બધો માર ખાય, એટલો બધો તોય કરશે. કંચનના થાળમાં ડુંઘરી વાઘણનું દૂધ, ત્રાંબા પિત્તળમાં ન ટકે સોવાર કરો અને શુદ્ધ નથી. બાપા આપણે કઈ કોઈની ઈર્ષા કરતા નથી. હે ભગવાન, બધાને બધાની સંપત્તિ નિરાયતે વાપરવા દેજે. અને તમને જો સદબુદ્ધિ હોય તો હાથ ઠારી લેજો. કૃષ્ણ કનૈયા ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી, અને હવે તો કાંઈ નક્કી નથી થતું. કોઈ દી સાપામાં એવું નથી, ધરતીકંપ નથી થયો, બધું આવ્યા જ કરે છે. નહી, પરમાત્મા વિશ્વાસ રાખો. શરીરમાં શ્વાસ અને પ્રભુમાં વિશ્વાસ, સંતોના વાક્ય. ગોકર્ણ મહારાજ જ્ઞાની ત્યાં, ધંધુકારી પાપી, પણ પાપીમાં પાપી નહીં. પણ એને માટે ચોથા અધ્યાયમાં આ દ્રષ્ટાંત આત્મદેવ નામના બ્રાહ્મણનું બતાવેલું છે. તુંગબંધા નદીના કિનારા પર ગામ બતાવેલું છે. સત્સંગનો મહિમા, ભાગવતની તાકાત આટલી બધી છે. આ અધ્યાયથી મહાત્મ્યના છ અધ્યાય છે. ઐશ્વર્ય છે, સમગ્ર છે, અહીંયા છ ભોગ જેની પાસે છે. ભગ એવો ભગવાન અસ્તુ, છ ઐશ્વર્ય શક્તિ એ ભગવાનને જ લાગે છે. ગમે એટલા આપણે ડાયા થઈ જઈને, અરે ભગવાનની માટે, આ બધી ભગવાનની કૃપા. પશુકી પનિયા ભાઈ નરકા ભય ન કાય, પણ નર જો કરણી કરે તો નરકા નારાયણ બની જાય. નકતા કેળના થાંભલા નારાયણનું સ્વરૂપ તો છે. વિધિ વિધાનના અધ્યાયમાં છઠ્ઠા અધ્યાયમાં બતાવેલું છે. દિવ્ય પ્રસંગ સંતો વર્ણવે છે. ભગવાન વિષ્ણુના દૂતો ધંધુકારીનો મોક્ષ થયો, શ્રવણ ભેદ સમજાવી દીધા, અને શ્રીમદ ભાગવતના મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયની સમાપ્તિ કરવામાં આવે છે. કૃષ્ણ કનૈયા ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધનનાથ કી જય. પૂજ્ય શ્રી ગુરુદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.